भक्तामरणी 38वीं गाथा बदा बोलजो। वल्ग तुरंग गज गर्जित भीमनाद माजौ बलं बलवताम विभोपतीनां उद्यत्ति वा कर्मयोगसिकापवेदम् આજે સાસ્વતી હોળીનો ચોથો દિવસ જોત જોતાની અંદર આ સાસ્વતી હોળીના દિવસો પણ ધીમે ધીમે પરિપૂર્ણ થઈ જશે। આ રીતે ભક્તામર સૂત્રની 44 ગાથામાંથી 38મી ગાથા તો આવી ગઈ, હવે એની પણ 6 ગાથા બાકી રહી અને શરદ પૂર્ણિમાના દિવસે તમ માન તુંગ મવસા સમુપૈતી લક્ષ્મી, શરદ પૂર્ણિમાના દિવસે ભક્તામરની કથા પણ ભક્તામરનું મહાત્મ્ય પણ સમાપ્ત થઈ જશે। ખરેખર આ એક સૂત્ર એવું જ રહ્યું આ ચોમાસાની અંદર, નહીં તો જેમ ગયા વખતે શાંત સુધારસ સંભળાવ્યું હતું પણ એની અંદર 5 ભાવના ચાલી, બાકીની ભાવનાઓ બધી અધૂરી રહી ગઈ। આ વખતનું એક વખત એવું રહ્યું કે જેની અંદર ભક્તામરની 44 ગાથાઓનો સ્વાધ્યાય કરવાનો અમને મોકો મળ્યો, તમને શ્રવણ કરવાનો એનું મહાત્મ્ય સાંભળવાનો મોકો મળ્યો અને માનતુંગ સુરીશ્વરજી મહારાજ સાહેબના જેમ દ્રવ્યના બંધનો એટલે કે બેડીઓના બંધનો તૂટ્યા એવી રીતે કર્મોના બંધનો પણ તૂટ્યા, ભાવથી બંધનો પણ તૂટ્યા। જે ભાવથી કર્મ વર્ગણાઓ આત્મા ઉપર લાગેલી છે એ કર્મ વર્ગણાઓને આરાધના દ્વારા, તપશ્ચર્યા દ્વારા, દાન દ્વારા, શિયળ દ્વારા અને ભાવ દ્વારા આ બધી જ કર્મ વર્ગણાઓને આપણે ધીમે 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 દૂર કરવાની છે। આ ગાથાની અંદર યુદ્ધનો ભય, યુદ્ધનો ભય એટલે કે એક રાજા જ્યારે બીજા રાજા ઉપર સૈન્ય ચડી આવે અને એ જમાનાની અંદર એ પ્રમાણે ચડાઈ કરવામાં આવતી હતી તો કે એનું આમાં વર્ણન છે કે હાથીઓ હોય, ઘોડાઓ હોય, સૈનિકો હોય, હાથમાં શસ્ત્ર હોય અને આ બધું જ લઈને સામેથી આવતા હોય અને એ વખતે એક માણસ એટલે કે આદિનાથ પરમાત્માનો પરમ ભક્ત એ પલાઠી મારી અને બેસી જાય, ઓમ ઋષભાય નમઃ, ઓમ ઋષભાય નમઃ, ઓમ ઋષભાય નમઃ, જેમ ભક્તામર કલ્પમાં લખ્યું છે કે ઓમ ઋષભાય નમઃનો 300,000 જાપ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનું બંધન હોય દૂર થઈ જાય। તો કહે છે કે આ જ્યારે યુદ્ધની નોબતો વાગતી હોય, રણભેરી વાગતી હોય ત્યારે આદિનાથ ભગવાનનો જે ભક્ત છે એ ન તો સૈનિકને બોલાવે છે, ન તો હાથી ઘોડા લઈ અને સામે આવે છે, એ માત્ર શું કરે છે, ઓમ ઋષભાય નમઃ આદિનાથ ભગવાનનો જાપ કરવા લાગી જાય છે, એના પ્રભાવે પેલું સામેનું સૈન્ય છે ને એ સ્તંભિત થઈ જાય છે। શું થાય છે, એ ત્યાં ને ત્યાં અટકી જાય છે, સ્તંભિત થઈ જાય છે। એટલું જ નહીં, એક સૈનિકને બીજો સૈનિક દેખાતો નથી એટલે પેલા સૈનિકને એમ લાગે છે કે અહીંયા તો કોઈ નથી, હું એકલો પડી ગયો એટલે હું જતો રહું। હા, એક હાથીને બીજો હાથીવાળો દેખાતો નથી, એક ઘોડાના અસવારને બીજો સિપાઈ દેખાતો નથી, એટલે દરેકને અંદરથી એવો ભાવ આવે છે કે અહીંયા તો કોઈ છે નહીં, હું એકલો પડી ગયો એટલે હવે હું જતો રહું, લડવાનું ક્યારે મને ખબર છે, આમ ટોળું હોય ને અને ટોળાની સામે ટોળું હોય ને તો લડવાની મજા આવે ને। ઘણી વાર સાંજે તમે ઘેર આવો ને એ વખતે તમારી સામે છે ને શસ્ત્રો હાથમાં લઈ અને તૈયાર હોય છું, હા, યુદ્ધની નોબત વાગવાની હોય, તમે બહારથી નોકરીએથી આવ્યા હોય, ધંધેથી આવ્યા હોય અને પછી એ પ્રમાણે ફરિયાદોનો મારો તમારા ઉપર શરૂ થાય, શું
ફરિયાદોનો મારો શરૂ થાય એટલે એ વખતે ઓફિસમાં કકડાટ હોય ઓફિસમાં કંટાળો આવે અને અહીંયા ઘરે આવો તો ઘરમાં કંટાળો આવે યુદ્ધની નોબત વાગે પણ એ વખતે તમારે ઘરમાં છે ને મનમાં ઓમ ઋષભાય નમઃ ઓમ ઋષભાય નમઃ આદિનાથ ભગવાનનો જાપ કરવાનો બરાબર છે જે બોલવું હોય તે બોલે જેટલું ઉકળાટ હોય ને અંદર જેટલો બધો ઉકળાટ કાઢવો એટલો કાઢે છો તમારે કશું બોલવાનું નહીં બધું એની મેળે શાંત થઈ જાય બધું એની મેળે યુદ્ધની નોબતો બધી શાંત થઈ જાય ઘણા માણસને ઝઘડો કરવાનો શોખ હોય ઘણા માણસને ઝઘડો કરવાનો શોખ હોય સામે વાળો ઝઘડો કરવા ન ઈચ્છતો હોય તો એના મોઢામાં આંગળા નાખીને બોલાવે હા અને બોલવા માટે એને ઉશ્કેરે કે કેમ તારા મોઢામાં મગ ભર્યા છે તું કેમ બોલતો નથી એટલો વિચારો ના છૂટકે એક લીટી એક શબ્દ બોલે ને તો પછી એના ઉપર તૂટી પડે ખરેખર આ ક્લેશ આ ઝઘડાઓ એ સંસારની અંદર કસાયોની વૃદ્ધિ કરે છે અંદરથી કસાયોની વૃદ્ધિ કરે છે કે હું એને આમ સંભળાવી દઉં હું એને આમ સંભળાવી દઉં હું આમ કરું ને હું આમ કરું બરોબર શું કરવાનું કહો જ્યાં નમો ઉવજ જાયણમ કે યસ્ય સમીપે અધીયતે ઇતિ ઉપાધ્યાય આજના દિવસનો જાપ છે નમો ઉવજ જાયણમ કે જેની પાસે બેસી અને તમારે ભણવાનું છે એ ભણશો એટલે તમને ખબર પડશે ભણવાના પાંચ પ્રકાર છે ભણવું એટલે માત્ર ગાથા કરવી ગોખવું વાંચવી નહીં વાંચના એટલે કે આ વ્યાખ્યાન સાંભળ્યું એ ભદ્રબાહુ સ્વામીજી પેલા સ્થુલીભદ્રજી આજે 500 સાધુઓને વાંચના આપતા હતા અત્યારે જે સમુદાયની અંદર ઉપાધ્યાય ભગવંતો નથી જે સમુદાયની અંદર જ્ઞાનનો પ્રવાહ નથી એ સમુદાયનું ભવિષ્યની અંદર અસ્તિત્વ ટકશે કે કેમ એ બહુ મોટો સવાલ છે કારણ કે ભગવાન મહાવીર સ્વામી પછી જે ગણધર ભગવંતોએ સૂત્રોને ગૂંથી અને એ આપણા સુધી પહોંચાડ્યા છે એ પહોંચાડેલા શાસ્ત્રો અને આગમો એ માત્ર અહીંયા કબાટની અંદર પોથી ચડાવીને ચોપડામાં લિસ્ટ બનાવીને મૂકી દીધું છે હવે એમાંથી કોઈને વાંચવાની ફુરસદ નથી કારણ કે બધાના મગજમાં વોટ્સઅપ ને ફેસબુક ભરાઈ ગયા છે શું થયું છે બધાના મગજમાં શું ભરાઈ ગયું છે હા એટલે એના કારણે જે જ્ઞાનનો પ્રવાહ જે ચાલતો હતો અને ચાલવાનો હતો એની અંદર રૂકાવટ આવી ગઈ એટલે આ જ્ઞાન છે ને એ માત્ર કબાટની અંદર પડ્યું રહેશે એની અંદર ઝીણી ઝીણી જીવાતો થશે એની અંદર ઉધઈ થશે અને છેવટે આ જ્ઞાન નષ્ટ થઈ જશે બસ જંબુ વિજયજી મહારાજ સાહેબે જેણે પાટણનો જ્ઞાન ભંડાર જેસલમેરનો જ્ઞાન ભંડાર ખંભાતનો જ્ઞાન ભંડાર આ બધા જ્ઞાન ભંડારોનું પરિમાર્જન કર્યું વર્ષોથી મૂકેલી પોથીઓને બદલી એની અંદર ઘોડા વજ નાખી એની અંદર કપૂર ને તમાકુની પોટલી બનાવી અને મૂકી કે જેથી આ જ્ઞાનને ઉધઈ ન લાગે જ્ઞાનનું સંરક્ષણ કર્યું પણ એ સંરક્ષણ કરવા દ્વારા પણ એની પાછળનો આશય એ છે કે આ જ્ઞાન એક આત્માની અંદરથી બીજા આત્માની અંદર ટ્રાન્સફર થાય જાય ગુરુ છે એ શિષ્યને ભણાવે ગુરુ છે એ શિષ્યને ભણાવે આ એક કલાકની તમને અહીંયા વાચના આપવામાં આવે છે કે આ એક કલાક તમે અહીંયા સાંભળો છો એ સાંભળવા દ્વારા અંદર રહેલા કસાયો શાંત બને ઝઘડા અને ક્લેશ શાંત બને આજના છાપાની અંદર છે કરોડપતિ ઘરની બાઈ અને આપઘાત કરીને શા માટે એને મરી જવું પડે હે મનની અંદર શા માટે ડિપ્રેશન આવી જાય આ બધું ડિપ્રેશન આવી જાય અને કરોડપતિ ઘરની બાઈને એ આપઘાત કરીને મરવાનું મન થાય ને મરી જાય વિદ્યાર્થી પોતે ખૂબ ભણીને આવે ભણ્યા પછી એને નોકરી ના મળે તો એ ગાણો થઈ જાય શું થાય કે આટલું બધું ભણેલો હું શું કામનો કે ભણ્યા પછી મને નોકરી નથી મળતી મને કોઈ સારી જોબ નથી મળતી કોઈ સારી છોકરી નથી મળતી તો આ ભણ્યો શું કામનો ભાઈ મનની અંદર સમતા રાખવા માટે આપણી ક્ષમતા વધારવા માટે
આ જ્ઞાનની બહુ જ જરૂર છે ખરેખર, અને આપણે જ્ઞાનના વિષયની અંદર ખરેખર પાછળ છીએ. આ સંઘની અંદર 100 છોકરા હોય પણ અહીંયા પાઠશાળામાં 20 છોકરા આવતા હોય, અને મોટે ભાગે અમદાવાદની પાઠશાળાના ટીચરોનો તમે પગાર જુઓ ને તમે, તો આમ પરાણે પરાણે આમ દ્રષ્ટિ આવતા હોય, આમ 5,000-4,000, અને એ પણ મોટે ભાગે જેનું કોઈ કરનાર ના હોય, ઘરમાંથી તરછોડાયેલા હોય આવા. અને બેનનો જો 200 રૂપિયા અને 500 રૂપિયા પગાર વધારે તો જાણે કોઈ વાઘ માર્યો હોય ને, એટલે 500 રૂપિયા પગાર વધાર્યો છે, પણ મોંઘવારી 20% વધી છે, ખબર પડે છે? મોંઘવારી 20% વધી છે, 40% વધી છે. ખરેખર જ્ઞાનની બાબતમાં આપણે બહુ જ પછાત છીએ. સંવત્સરીએ જાહેરાત કરી કે ભાઈ અતિચાર કરશે એને 1500 રૂપિયા, 2000 રૂપિયા, વંદિતું કરશે એને 500 રૂપિયા. પ્રોત્સાહન આપવું જોઈએ. એ જ્ઞાનની ક્રિયાઓની અંદર આત્માને અંદર રસ જાગવો જોઈએ, લગાડવો જોઈએ. અને એની અંદર સૌથી મોટી મા બાપની ઉપેક્ષા અને મા બાપની બે દરકારી. શું આજનું શિક્ષણ ભણવાનો ઢાંચો, જે ઉપાધ્યાય ભગવંતની પાસે ભણવાના કારણે અંદર જ્ઞાનનો વૈભવ આવે છે, તમારું પુણ્યનું પાકીટ ભરાઈ જાય. તમારું પાકીટ ભરેલું હોય તો ગમે કે પાકીટ ખાલી હોય તો ગમે, તમને કેવું પાકીટ ગમે? અમે કેવું પાકીટ ગમે, ભરેલું હોય તો ગમે કે ખાલી ગમે? ભરેલું હોય તો ગમે ને. તો કે ઉપાધ્યાય ભગવંતની પાસે સ્વાધ્યાય કરવાના કારણે આપણું પુણ્યનું પાકીટ ભરાઈ જાય. અને એસો પંચ નમુક્કારો સર્વ પાપ પણાસણો, બધા પાપોનો નાશ થઈ જાય અને પુણ્યની સમૃદ્ધિ તમારી અંદર વધે. ઉપાધ્યાય માન વિજયજી મહારાજ સાહેબ, એમણે ધર્મ સંગ્રહ નામનો ગ્રંથ લખ્યો. એ ધર્મ સંગ્રહના ભાગ 1 અને ભાગ 2 ગુજરાતી ભાષામાં આપણા જ્ઞાન ભંડારમાં છે. એની અંદર શ્રાવકના 12 વ્રતોનું વર્ણન છે. એમાં પહેલા 5 મુખ્ય અને બીજા ભાગની અંદર સાધુ અને સાધ્વીજી મહારાજ સાહેબના આચારો અને એની પરિપાલના કેવી રીતે કરી શકાય, એમાંથી કેવી રીતે બચી શકાય અને એમાંથી આપણને કેવી રીતે દોષ ન લાગે, આ વર્ણન ઉપાધ્યાય માન વિજયજી મહારાજ સાહેબે કર્યું છે. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ થઈ ગયા. ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ થઈ ગયા કે જેમણે શ્રીપાલ રાજાના રાસની રચના કરી છે. બેનો બપોરે 2 વાગે શ્રીપાલ રાજાનો રાસ સાંભળે છે, બરાબર ને? પણ જ્યાં સુધી શ્રીપાલ રાજાને રાજ્ય મળે, રાજકુમારિકાઓ મળે, સોનાની ઈંટો મળે, ત્યાં સુધી તો તમારી પરસદા ફૂલ હોય, બરાબર ને? જ્યાં સુધી શ્રીપાલ રાજાને રુદ્ધિ સિદ્ધિ સાહેબી સમૃદ્ધિ મળે ને, ત્યાં સુધી તો પરસદા ફૂલ હોય. પણ જેવું નવપદનું વ્યાખ્યાન એની અંદર શરૂ થાય, એ વખતે છે ને કે સાહેબ હવે માથે દિવાળી છે ને, કામ કાઢ્યું છે ને, એટલે બધું જાતે કરવું પડે એમ છે. શું એ વખતે સંખ્યાની અંદર ધોવાણ થઈ જાય છે કે આવા વિનય વિજયજી મહારાજ સાહેબ, આવા ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ, આવા ઉપાધ્યાય માન વિજયજી મહારાજ સાહેબ, એ આપણા ભણેલા જ્ઞાનની અંદર આપણને ઉત્તરોત્તર અભિવૃદ્ધિ કરાવે છે, માટે એનો નિરંતર સ્વાધ્યાય કરવાનો છે. નિરંતર સ્વાધ્યાય કરવા માટે પેલા ઉપાધ્યાય ભગવંતે મુનિરાજને જ્ઞાનાવરણીય કર્મનો બહુ જ ઉદય હતો, એટલે એક લીટી યાદ કરવી હોય ને તો એની અંદર 6 મહિના લાગી જાય એક લીટીમાં, એટલો બધો જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હતો, એટલું યાદ ના રહે. તો એક વાક્ય એમને આપ્યું કે મા રૂસ અને મા તુસ. મા રૂસ એટલે કોઈના ઉપર તો રોષ કરીશ નહીં, અને મા તુસ એટલે કોઈના ઉપર તું બહુ રાજી થઈ જઈશ નહીં. આ સંસારની અંદર ધર્મ જે કહેવાય એ ધર્મનો સાર એક જ વાક્યની અંદર ધર્મનો સાર કહી દીધો કે મા રૂસ મા તુસ, મા રૂસ મા તુસ, આટલું તો બોલ્યા કરજે બસ. અને છતાં પણ એટલું પણ યાદ રહેતું નથી. યાદ રાખવા માટે વારંવાર બોલવાનું, સ્વાધ્યાય કરવાનો,
અને સ્વાધ્યાય એટલે સ્વની અનુભૂતિ. અવંતી સુકુમાલ એ નલિની ગલુમ વિમાનની અંદર ગયા. 444 આંબલા વાળું એ વિમાન જે રાણકપુરના દેરાસર છે ને, એ 444 આંબલા વાળું છે અને એ નલિની ગુલ્મ વિમાનની ડિઝાઇન છે. હવે એ નલિની ગુલ્મ વિમાનની ડિઝાઇન આપણને યાદ નથી, પણ અત્યારે તમે આંખ બંધ કરીને જો રાણકપુર તમે ગયા હોય તો તમે એને યાદ કરો. એ નલિની ગુલ્મ વિમાનની ડિઝાઇન છે. દેવલોકમાંથી દેવ સંકેત થયો અને એ જે એને જે સપનું આવ્યું અને એણે આ નકશો ડ્રોઈંગ કર્યો અને એ નકશામાંથી આ દેરાસર બન્યું. તો કે છે કે વાચનાની અંદર ભદ્રબાહુ સ્વામી મહારાજા એ સુલીભદ્ર આદિ મુનિવરોને 500 સાધુઓને વાચના આપતા હતા. એ વાચના સાંભળતા 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 પરાવર્તના કરતા કરતા પારણાની અંદર રહેલા વજ્ર સ્વામીજી, એ પારણાની અંદર રહેલા વજ્ર સ્વામીજી સાધ્વીજી મહારાજ સાહેબ સ્વાધ્યાય કરતા હતા અને એ ઘોડિયા પારણાની અંદર 11 અંગનો જ્ઞાતા બની ગયો. એને 11 અંગ એને આવડી ગયા ખાલી સાંભળતા સાંભળતા. જેમ પેલા ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ દીક્ષા નથી લીધી, એ બાળ જસવંત મમ્મીની સાથે આંગળીએ સાધ્વીજી મહારાજની પાસે સવારે 9 સ્મરણ સાંભળવા માટે જાય. અને પ્રસંગ એવો આવ્યો કે 9 સ્મરણ સાંભળવા જતા ચોમાસાની અંદર વરસાદ મુસળધાર વરસ્યો અને ઉપાશ્રય ન જઈ શક્યા. તો એની માતાને નિયમ હતો કે હું 9 સ્મરણ ન સાંભળું તો મારે ઉપવાસનું પચકાણ કરવાનું. કે મમ્મી આજે તું કેમ કઈ ખાતી પીતી નથી? કે બેટા મારે ઉપવાસ છે. એ ઉપવાસને કારણે કે બેટા મારે 9 સ્મરણ સાંભળવાના છે. અરે મમ્મી કે મને આવડે છે કે હું તને સંભળાવી દઉં. કે બેટા તું ક્યાં ભણ્યો, તને ક્યાં આવડે છે, તું ક્યાં ભણ્યો? સાંભળતા 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 છે ને એ યાદ રહી જાય. હું એક ઘરની અંદર વરવા ગયો હતો, 4 વર્ષનો ટેણિયો, ટીવી ચાલુ હતું, ટીવીની અંદર જે પેલી જાહેરાત આવે ને એટલો છોકરો પણ બોલે, ટેણિયો છોકરો પણ બોલે અને જોડે નાચતો જાય ટીવીની સામે જોઈને. એટલે મેં તો છોકરાને ભણવા મૂક્યો છે, મને કે ના ભણવા નથી મૂક્યો, આ તો બધું બોલે છે ને. અરે કે ટીવીમાં આવે છે ને જોઈ જોઈ શીખી ગયો બધું, જેટલું જુએ બધું શીખી ગયો ટીવીની અંદર. આ છોકરાઓનો ગ્રાસ્પિંગ પાવર તો બહુ છે, પણ એને સારો સથવારો મળવો જોઈએ, એને સારી સોબત મળવી જોઈએ, તો એની અંદર જ્ઞાનની અભિવૃદ્ધિ થાય. એ બાળકુમાર વજ્ર અને એમાંથી એ પોતે દીક્ષા લીધી. સુનંદાએ પોતાના જે પતિ હતા એને સોંપી દીધો, કેમ કે આ છોકરાને દીક્ષા લેવી હતી કે હું એવું વર્તન કરું કે જેથી મારા માતા પિતા મારાથી કંટાળે અને પછી મારા સાહેબને સોંપી દે. એટલે એણે રડવાનું એવું ચાલુ કર્યું કે ગમે તે કરો ને તો રડવાનું બંધ જ ના થાય. પ્રી પ્લાનિંગ હતું, શું એણે આયોજન કરી નાખેલું હતું, ગોઠવણ કરી નાખેલી હતી, એટલે પ્રી પ્લાનિંગ હતું. એટલે રડવાનું ચાલુ 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 રડવાનું રાખ્યું એણે. એટલે એની માં કંટાળી ગઈ કે આ તો કેમે કરીને શાંત રહેતો નથી. એને રમકડા આપ્યા, વહુ આપ્યો, શીરો આપ્યો, પેંડા આપ્યા, બધું ગમે તેટલું કર્યું, સારા નવા નવી વાવા પહેરા એ બધું કર્યું, કશું ના થાય. એટલે ભાઈ એના કરતા કે તારા પિતાજી આવે ને હું એમને વોરાઈ દઉં, આપી દઉં, એટલે આપી દીધો. એટલે એકદમ શાંત થઈ ગયો. એના પિતાએ એને રજોરણ આપ્યો. આવા વજ્ર સ્વામીજી આપણને કેવી રીતે મળ્યા? તો કે ઉપાશ્રયની અંદર એ નાનકડો બાળક અને ઘોડિયા પારણાની અંદર જે આ શ્રાવિકાઓ હતી એ બાળકની સાર સંભાળ રાખતી હતી અને સાધ્વીજી મહારાજ સાહેબ સ્વાધ્યાય કરતા હતા. એ સ્વાધ્યાયના પ્રભાવે આપણને વજ્ર સ્વામીજી મળ્યા. એ વજ્ર સ્વામીએ શાસનની સેવા કરી, નાની ઉંમરમાં દીક્ષા લેને વિદ્યાઓના પારગામી થાય. હેમચંદ્રાચાર્ય જુઓ, નાની ઉંમરમાં દીક્ષા લે વિદ્યાઓના પારગામી થાય, કારણ કે સાધના કરવા માટે નીકળ્યા છે તો એને સાધના કરવી જ જોઈએ અને કરે. અને આ શાસ્ત્રોની અંદર બધું જ લખેલું છે.
અને એમ કરતા કરતા એમણે પોતાની માતા પાહીની એને પણ દીક્ષા આપી કે માં, તે મને દીક્ષા લેવા માટેની સંમતિ આપીને મારા ઉપર ઉપકાર કર્યો છે. જો મા બાપ રજા ના આપે તો દીકરા શું કરે? ના ના, તું તો એકનો એક છોકરો છે, હું તને દીક્ષા ના આપું ભાઈ, દીક્ષા કઈ ખાવાના ખેલ છે એમ કે દીક્ષા લેવાતી હશે તો શું થાય? પણ પૂર્વ ભવની એની સાધના જે છે ને એ અધૂરી છે. યોગી બીજ પલટે નહીં. જે યોગીનું બીજ હોય, બુદ્ધિસાગર સૂર્ય મહારાજ સાહેબે લખ્યું છે કે યોગીનું જે બીજ હોય, જન્મ જન્માંતરની અંદર એનો આત્મા યોગ સાધના કરવા માટે જન્મ લે છે, પૃથ્વી પર અવતાર લે છે. અને જ્યારે એ દીક્ષા લઈ અને પોતાની સાધના પરિપૂર્ણ કરે છે, ત્યારે જ એ આત્મા પછી સાધનાના પ્રભાવે મહાવિદ્ય ક્ષેત્રની અંદર જન્મ લે છે અને આગળ પોતાના આત્માનું કલ્યાણ સાધી લે છે. કે છે કે આ વાચના દ્વારા ભદ્રબાહુ સ્વામીજીએ સુલીભદ્રજી આદિ 500 મુનિવરોને દીક્ષા વાચના આપી. એમની જે 7 બહેનો હતી, એ 7 બહેનોનો જ્ઞાનામણ્ય કર્મનો ઉદય એવો હતો કે પહેલી બહેન એક વાર સાંભળે એટલે યાદ રહી જાય, બીજી બહેન 2 વાર, ત્રીજી બહેન 3 વાર, ચોથી બહેન 4 વાર, 7મી બહેન 7 વાર સાંભળે એટલે યાદ રહી જાય. આવી એમની તીવ્ર મેધા શક્તિ હતી. મેધા શક્તિ જ્ઞાનાવર્ણીય કર્મને ખપાવવા માટે જ્ઞાનની આસાતનાથી બચવાનું. મેટાસિનની ગોળી કૈલાસ સાગર મહારાજ સાહેબ લેતા તો પાણીમાં ઓગાળી નાખતા, કેમ કે ગોળી ઉપર મેટાસિન એવું લખેલું આવે, ક્રોસિન એવું લખેલું આવે. તો કે એ ગોળીને જો હું જીભ ઉપર મૂકું ને તો થૂંક લાગે. જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય એટલે પાણીની કાચલીમાં પાણી લઈ, પાત્રમાં પાણી લઈ, એમાં ગોળી મૂકીને ઓગાળી નાખતા અને પછી વાપરી જતા. આપણને તો દિવસે દિવસે જ્ઞાનાવર્ણીય કર્મ કેટલું બંધાય. આ છોકરાઓ બધા આવે છે ને, ટી શર્ટ અને જર્સી અને જીન્સ પહેરીને આવે છે ને, એના ઉપર કેટલા બધા અક્ષરો લખેલા હોય છે. આ માતૃકા છે, આ વાસક જે લઈ અને અહીંયા જે પૂજા કરીએ છીએ ને, જ્ઞાનની પૂજા છે. એ જ્ઞાનની પૂજા એટલે કે સ્વર અને વ્યંજનો, જે મૂળાક્ષરો, નમો બંબીએ લીવીએ, ભગવતી સૂત્રમાં લખ્યું છે કે નમો બ્રાહ્મી લિપિને, બ્રાહ્મી લિપિને હું નમસ્કાર કરું છું. આ લિપિ કોનાથી શરૂઆત થઈ? લિપિ એટલે લખાણ, લખવા માટેના અક્ષરો. એ કોનાથી શરૂ થયું? આદિના પરમાત્માએ કોને શીખવાડ્યું છે? બ્રાહ્મીને શીખવાડ્યું છે. બ્રાહ્મીને એટલે કે નમો બંબીએ લીવીએ, બ્રાહ્મી લિપિને મારો નમસ્કાર થાઓ. ભલે તમને કઈ ના આવડે, નમો નાણસ, નમો ઉવજ્જાયણમ, ખાલી જ્ઞાની ભગવાનની પાસે જઈને તમે બેસો ને અને એમાંથી ખાલી એ બોલે ને, એનું જો ધ્યાન રાખશો ને, તો એમાંથી 2 લીટી, 1 લીટી, 1/2 લીટી છે ને, એ તમને અસર કરી જશે. વાચના પછી આવે છે પૂછના. પૂછના એટલે પૂછવાનું, જે વસ્તુની ખબર ના પડે પૂછવાનું. હું મહેસાણા પાઠશાળામાં ભણતો હતો એટલે બીજે દિવસે, આજે સાહેબે પાઠ આપ્યો, બીજે દિવસે સવારે એમાંથી સવાલ પૂછે આપણને. તમે હોમવર્ક ઘરેથી કરીને લઈ જાઓ એટલે બીજે દિવસે સાહેબ એ તમારી નોટબુકમાં હોમવર્ક જુએ અને પછી 2 સવાલ પૂછે. તો હોમવર્ક તે કર્યું છે કે તારી બેને કરી આપ્યું છે કે તારા બાપાએ લખી આપ્યું છે? કોણે લખી આપ્યું છે? તને યાદ છે કે નથી? એમ તો ચોપડીમાં જોઈને ઉતારો કર્યો છે. તો કે વૃચ્છનાની અંદર ચીલાદી પુત્રને ઝાડ નીચે ઉભા રહેલા મહારાજ સાહેબે જ્યારે ચીલાદીએ પૂછ્યું કે ધર્મ શું, કેમ કે એની બાજુમાં લોહી નીંગળતી તલવાર હતી, બહુ મોટો ડાકુ હતો, બહુ મોટો ગુંડો હતો, અને બાજુમાં તલવાર અહીંયા મૂકી હતી કારણ કે એવા સંજોગોમાં એ મુકાઈ ગયો હતો, એના સાથીઓનો બધાનો ખાતમો બોલાઈ ગયો, એકલો જ બચ્યો હતો. અને પેલા શ્રેષ્ઠી પુત્ર, એ શ્રેષ્ઠી પુત્રની દીકરી, એનું નામ સુષ્મા, એનું અપહરણ કરી અને આ ચીલાથી પુત્ર ભાગ્યો હતો. એટલે એની પાછળ પેલો શેઠ અને એના સૈનિકો પડ્યા હતા કે એ ચીલાથી તું ક્યાં જાય છે, કે સમાજમાં મારે રહેવાનું છે, જીવવાનું છે, મારી દીકરીને તો ઉઠાવીને લઈ જાય છે. અને કે હું આવડો મોટો શેઠ અને કે મારી છોકરીને ઉઠાવીને અપહરણ કરીને આવી રીતે ગુંડો લઈ જાય, ચાલે? દોડ્યો પાછળ,
सैनिकों घोड़े सवारों पड़ा तलवार थी वाड़ी नाख्या। चीलाती पुत्र एकलो पड़ी गयो, एनी पण ताकात थी त्यां सुधी ए झजूम्यो। पछी एने एम लाग्यु के हवे मारू कहीं अहीं चालवानु नथी, कारण के एक हाथ में पेली सुषमा छे ने एक हाथ में तलवार छे। आम लई अने दौड़े छे पण केटलो दौड़ी सके, घोड़ो गयो हाथ मांथी। एटले छेल्ले नक्की कर्यु के मारा हाथनी अंदर जो सुषमा न आवे ने तो मारे एने कापी नाखवानी, मारी नाखवानी। एटले आ हाथनी अंदर रहेली तलवार हती ने ए गळानी अंदर फेरवी दीधी अने त्यां सुषमाने पड़ती मूकी अने ए पोते भाग्यो। पेला શેઠના સૈનિકોએ જોયું કે આ તો હવે આ સુષમાને તો પતાવી દીધી, મારી નાખી, જે થવાનું હતું એ થઈ ગયું, હવે સુષમા છે નહીં તો હવે આ ગાંડાને પકડી શું કરવાનું એ। હવે પેલો તો આગળ દોડતો ને દોડતો ગયો, ઝાડ નીચે ઉભા રહેલા કૌશકની અંદર એકદમ મસ્ત મુનિવરને જોયા અને એ મુનિવરને કૌશકમાં ઉભા રહેલા જોયા કે કેવી મોઢા ઉપર શાંતિ છે, જાણે ત્રણ લોકનો રાજ તો એમની જોડે જ હોય। શું મેળવવા માટે હું ગયો હતો અને હું શું મેળવીને આવ્યો? હું સુષમાને મેળવવા માટે ગયો હતો, સુષમા તો મળી નહીં, એને પતાવી દીધી અને હવે આ લોહી નીંગળતી ખાલી તલવાર મારી પાસે બચી અને મૂકી બાજુમાં, હું શું કરું છું? પોતાની જાતનું એણે અન્વેષણ શરૂ કર્યું, અંતરખોજ શરૂ કરવાની, મારી અંદર રહેલા જે દોષ છે ને એ દોષને મારે દૂર કરી નાખવાના। બસ 98 ગુણ છે, બે અવગુણ છે માણસમાં, 98 ગુણ છે, બે અવગુણ છે। એ બે અવગુણ કયા છે? ઝઘડું સાને એના કુળદેવી રવેચી માતા એની પરીક્ષા કરે છે અને એ પરીક્ષા કરે છે અને એક રૂપાળી બાઈને જોઈ અને ઝઘડું સાએ એનો પાલવ પકડ્યો અને એની માતાજી કુળદેવી પ્રગટ થઈ કે ઝઘડું સા તું આ શું કરે છે? ઘણી વાર આપણને એમ લાગે બહુ મોટા માણસ છે, એ સિક્કાની એક સાઈડ હોય પણ સિક્કાની જ્યારે બીજી સાઈડ, ઘણાને ખબર હોય પણ ખરી, ઘણાને ખબર ના પણ હોય, પણ તમારો આત્મા તો જાણે છે કે હું કેવો છું। એટલે ઝઘડું સા તું શું કરે છે? રવેજી માતાએ એને દર્શન આપ્યા અને કીધું કે બેટા 99 ગુણ તારી અંદર છે, બે ગુણનો તારે વિકાસ કરવાનો છે, એક ગુણ છે દયા અને બીજો ગુણ છે ચારિત્ર। આ બે ગુણનો વિકાસ થઈ જાય ને અત્યારે કળિયુગના માણસની અંદર ખાલી બે ગુણનો વિકાસ થઈ જાય, દયા અને ચારિત્ર, તો માણસ છે ને એ ભગવાન બની જાય, એના પાપો બધા પલકવારની અંદર છે ને બધા દૂર થઈ જાય। તો કહે છે કે આ પેલી લોહી નીંગળતી તલવાર આ મૂકી બાજુમાં, પેલા મહાત્માએ કૌશક પાર્યો અને એની સામે નજર નાખી, નજર નાખી અને કીધું કે ભાઈ તું કોણ? તો કે હું ચીલાથી પુત્ર, આ લોહી નીંગળતી તલવાર તો કે સાહેબ મારી કર્મ કહાણી છે। એમ કરીને ગુરુદેવને કર્મ કહાણી કરી, ગુરુ મહારાજે કીધું કે જો ભાઈ તે કબૂલાત કરી છે કે તે તારા જીવનમાં અનેક પ્રકારના પાપો કર્યા છે પણ ધર્મની અંદર એવી તાકાત છે કે તારા પાપોનું પ્રક્ષાલન થઈ જાય, ધર્મમાં એવી તાકાત છે, બોલ। તો કે ધર્મ એ શું છે? આ વાંચના પછી આવ્યું પૃચ્છના, એટલે પૂછવાનું, જે વસ્તુની ખબર ન પડે કે તમે પૂછો કે પૃચ્છના કે ધર્મ શું છે। ત્યારે ગુરુ ભગવાને ત્રણ શબ્દ એને આપ્યા, ઉપસમ, વિવેક અને સંવર। એ ત્રણ શબ્દ એને શીખવાડ્યા કે ઉપસમ એટલે શાંત થઈ જવાનું, ગમે તેટલું નુકસાન થાય, ગમે તેટલે દુઃખોની જડી તારા ઉપર વરસે, તારે શાંત થઈ જવાનું, બસ ઉપસમ। વિવેક એટલે કે માણસની અંદર વિવેક પ્રગટે, આ મારાથી કરાય ને આ મારાથી ના કરાય, આ મારાથી કરાય આ મારાથી ના કરાય, આ મારાથી ખવાય આ મારાથી ના ખવાય, અંદરથી વિવેક પ્રગટે। અને સંવર એટલે કે આવતા કર્મોને હવે તાળું મારી દેવાનું, લોક મારી દેવાનું, દરવાજો બંધ કરી દેવાનો, હવે નવા કર્મ ન આવે, ભૂતકાળમાં જે થઈ ગયું તે થઈ ગયું પણ હવે નવા કર્મ ના આવે।
तो क्या उपशम विवेक ने संवर आ पृच्छना करी तो जणायु परावर्तनाना प्रभावे स्वाध्यायना प्रभावे अग्यार अंग वज्र स्वामी जी सीखी गया। अनुप्रेक्षा એટલે કે મનથી જ સૂત્રનું ધ્યાન કરવાનું, દુનિયાને બદલી અને ભીતરમાં ડોકિયું કરવાનું। અને જ્યારે પેલા નારદજીએ વાલિયાને કીધું કે તું ક્યાં જઈને પૂછી આય કે તું જ આ બધું લૂંટફાટને ચોરીનો ધંધો કરે છે એમાં આ લોકો ભાગીદાર થશે ને, તે ઘેર પૂછવા માટે ગયો, જવાબ મળી ગયો અને પછી એને અંદરથી અનુપ્રેક્ષા ચાલુ કરી। અનુપ્રેક્ષા ચાલુ કરી તો કે મારે હવે પાપો નથી કરવા, સેના માટે કરવાના, કોના માટે કરવાનું આ બધું? મેં કાલે કીધું હતું કે બધું તમારે અહીંથી લઈ જવાનું ને, એવી વિદ્યા શીખવાડી દઉં ને, બધું લઈ જવાનું, અહીંયા તમારે કશું નહીં રાખવાનું, અહીંયા બધું તમારે તમારી સાથે લઈ જવાનું, અહીંયા કશું મૂકીને નહીં જવાનું, કે મૂકીને જવાનું શું કરવાનું? અનુપ્રેક્ષા એટલે કે સ્વમાં લીન બનવાથી પહેલાના સમયની અંદર સુવાક્યોના ઉપાસયની અંદર પેલા બોર્ડ લાગેલા હતા, પેલા વીર સૈનિકોએ કમલ પ્રકાશન ટ્રસ્ટના બધા કાર્ડ છપાવેલા હતા, દરેક ઠેકાણે થાંભલે થાંભલે કાર્ડ હોય, એમાં એકમાં લખ્યું સ્વમાં ખસ પરથી વસ અને એટલું બસ, સ્વમાં વસ પરથી ખસ અને એટલું બસ, કે તું અંદર સ્વની અંદર આવી જા, તું પારકાની ચિંતા ના કર, પારકી પંચાયત છોડી દે ભાઈ, તું આખા ગામની પંચાયત છોડી દે, પેલા તું શું કરે છે, પરની પંચાયત છોડીને તું સ્વની અંદર લીન બની જાય, આપણને બહુ ચિંતા હોય, બીજાની ચિંતા બહુ હોય, તમને તમને બીજાની ચિંતા બહુ હોય, પણ ભાઈ આ બધી ચિંતા મૂકીને તું તારી પોતાની ચિંતા કરને, તું શું કરે છે? અને ધર્મકથા એટલે કે ધર્મકથા સાંભળવાથી હૃદયનું પરિવર્તન થઈ જાય છે, ધર્મકથા સાંભળવાથી હૃદયનું પરિવર્તન થઈ જાય। અને એ નંદીસેણ મુનિ, એ નંદીસેણ મુનિ ધર્મ કથા કરતા હતા, રોજ એ સાંભળીને 10 જણા પ્રતિબોધ પામતા હતા। હવે એક વિચારવાની વસ્તુ છે કે વેશ્યાને ત્યાં આવનારા જે જીવો હોય ને, એ કઈ વ્યાખ્યાન સાંભળવા ના આવતા હોય, એ તો સંસાર ભોગવવા માટે આવતા હોય, પણ આની વાણીની અંદર કેવો જાદુ હશે, એ વાણીની અંદર કેવી મીઠાશ હશે કે એ વાણી સાંભળતા સાંભળતા એ અડધો કલાક પોણો કલાક થાય ને, એટલે એમ થઈ જાય કે આ બધું છે ને ઉપરથી સુંદર મજાનું પેકિંગ છે, અંદર મળ મૂત્ર માંસ ધાતુ અસ્થિ મજ્જા મેદ આ બધી જ વસ્તુ સાથે ધાતુઓ બધું અંદર શરીરની અંદર ભરેલું છે, ઉપરથી પેકિંગ બહુ સારું છે, ઉપરથી સારું દેખાય છે, સફારી પહેરી છે, શું ઉપર સ્પ્રે પરફ્યુમ છાંટ્યું છે, સરસ મજાના ગોગલ્સ પહેર્યા છે, આમ હીરો જેવો લાગે છે, પણ પેલો દેવતા આવે અને સનત કુમાર ચક્રવર્તીને કહે કે ભાઈ તારું રૂપ છે ને બગડી ગયું, અંદર કીડા પડ્યા છે શરીરની અંદર, શું તમારા રૂપને જોવાનું મારે, થૂકો થૂકદાનીની અંદર ને થૂકે છે અને પેલી માખી છે ને આમ તમર ખાઈને હેઠી પડી ગઈ, કે તારા થૂકમાં ઝેર થઈ ગયું। અને સનતકુમાર એકદમ સફળા જાગી ગયા, 700 વર્ષનું આયુષ્ય સનતકુમાર, કે ઉપરથી રૂપાળી દેખાતી કાયા અને અંદરથી કીડા પડી ગયા, અંદરથી દુર્ગંધ થઈ ગઈ, અંદર ઝેર પ્રસરી ગયું, બસ કે હવે મારે સંયમ અંગીકાર કરવો છે, પગ ચાલતા હોય તો મનમાં નક્કી કરવાનું કે મારે દીક્ષા લેવી છે, પગ ચાલે છે કે નથી ચાલતા, પગ ચાલે છે ને, હમણાં જાહેરાત થાય કે કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાંથી વાઘ છૂટ્યો છે, તો દોડવાની તાકાત આવી જાય તમારામાં, એમ હા તો દોડવાની તાકાત આવી જાય, પણ દીક્ષાની વાત આવે તો કહેવાનું સાહેબ હવે શું દીક્ષા લેવાની હે, તમારા જેવાની અમે ભક્તિ કરશું, સેવા કરશું, વયાવચ કરશું, એમ જ કોણ તમે શું કહેશો, અમે સાધુ મહાત્માની ભક્તિ કરશું, ભક્તિ પણ કેવી રીતે થાય ને, 84,000 સાધુ મહારાજને વોરાવવાનો લાભ એકમાત્ર વિજય શેઠ અને વિજયા શેઠાણીને જમાડો એમાં મળી જાય, એ શ્રાવક અને એ શ્રાવિકા એવા છે કે અણુવ્રતની આરાધના કરે છે, અણુવ્રત અમારા મહાવ્રત હોય, તમારા અણુવ્રત હોય, એ અણુવ્રતની આરાધના કરે છે, પણ એ આરાધનામાં એટલું જોશ છે, એટલો પાવર છે,
કે 84,000 સાધુ ભગવંતને વોરાવાથી જે લાભ મળે એના કરતા વિશેષ લાભ વિજય શેઠને વિજયા શેઠાણીને ઘેર બોલાવીને જમાડો તમે, એમાં લાભ મળી જાય. બોલો, આવો શોર્ટકટ મળી જાય તો. શેત્રુંજય મહાત્મ્યમાં લખ્યો કે 10 કોડી અણુવ્રત ધરા, 10 કોડી અણુવ્રત ધરા ભક્તે જમાડે સાર, કે 10 કરોડ શ્રાવકોને તમે સ્વામી વાત્સલ્ય કરો અને તે થકી સીધા ચલે 1 મુનિને દાન, અને પાલિતાણા જઈને 1 મહારાજ સાહેબને ખાલી તમે વોરાવો, કયો લાભ ચડી જાય? 1 બાજુ 10 કરોડ અણુવ્રતધારી શ્રાવકોને તમે જમાડો અને પાલિતાણા જઈને 1 સાધુ મહારાજ સાહેબને તમે વોરાવો, સુપાત્ર દાન આપો, કોણ ચડી જાય છે? કોણ ચડી જાય? સુપાત્ર દાન ચડી જાય છે. આ શાસ્ત્રની અંદર અહીંયા આવીને બેસો, આવો, સાંભળો, વાંચો, કંઈક ઘરની અંદર 5 ચોપડી સારી વસાયેલી હોય અને એમાંથી 2 શબ્દ મગજમાં ઉતરે કે આ ઉપાધ્યાય પદ શું છે, 5 પ્રકારનો સ્વાધ્યાય શું છે, અને એ સાંભળતા સાંભળતા આપણા આત્માને કેટલો બધો લાભ થાય છે, એટલું કહેવામાં પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ જાણે જાણતા સદે કહેવાયો. સંઘની સાક્ષી મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ પચકા.